નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીશું આજના મહત્વના મુખ્ય સમાચારોથી. ભરૂચ જિલ્લાના પાલેજ નગરમાં આવેલી જમાદાર ફર્નિચર નામની દુકાનમાં સવારે આગ લાગતા ભારે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ ખાતે રહેતા જાવેદ જમાદાર, જેઓની રેલવે સ્ટેશન સામે ફર્નિચરની દુકાન આવેલી છે, જે દુકાનમાં સવારના સમયે શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. લાગેલી ભીષણ આગમાં દુકાનમાં રહેલા સોફા સેટ તથા અન્ય વીજ વસ્તુઓ સંપૂર્ણ સળગી જવા પામી હતી. લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગના પગલે કાળા ધુમાડાઓના ગોટે ગોટા ઊંચે આકાશ તરફ જતા નજરે પડ્યા હતા. સ્થાનિકોએ આગ પર પાણીનો માર ચલાવી તેમજ ટેન્કરની મદદ વડે પાણીનો માર ચલાવી આગ કાબૂમાં લીધી હતી. દુકાન માલિક જાવેદ જમાદારે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે સવારે 9:30 વાગ્યાની આસપાસ મારી દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. જેઓના જણાવ્યા પ્રમાણે લાગેલી ભીષણ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. રિપોર્ટર સમીર પટેલ, બીએન ન્યૂઝ ગુજરાતી, ભરૂચ.